भरूच જિલ્લામાં બીજા તબક્કાના લોકડાઉનના અંતિમ ચરણમાં ખુશીના સમાચાર આવ્યા છે। ત્રીજા દિવસથી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી। તો બીજી તરફ ગુરુવારના રોજ અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાંથી વધુ 5 દર્દીઓને રજા આપવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 27 કેસ નોંધાયા છે, જેમાંથી ભરૂચ શહેરના મુંડા ફળિયાની વૃદ્ધા અને તેના ભત્રીજાનું કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યું છે, જ્યારે 25 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા। સઘન સારવાર બાદ અત્યાર સુધીમાં 21 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે। ગુરુવારના રોજ 5 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી। હવે કોવિડ હોસ્પિટલમાં માત્ર 4 દર્દીઓ સારવાર હેઠળ છે। નવા કોઈ કેસ નહીં હોવાથી તથા દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા હોવાના કારણે ભરૂચ જિલ્લો પણ હવે કચ્છની જેમ કોરોના મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યો છે। ગુરુવારના રોજ વાતરસા ગામના આવેશ ઇરિયાસ, સુહેલ ભગત, ઈખર ગામના ફયાઝ અહેમદ અને રઈસ અહેમદ તથા ભરૂચના ઉષાબેન પરમારને રજા આપવામાં આવી હતી। સાજા થઈ ઘરે પરત ફરેલા તમામ દર્દીઓએ કોવિડ હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।